नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों आज आप जोवाना छे धोरण 11 गुजराती गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा धोरण 11 नी जे आंकड़ाशास्त्र छे एक प्रश्न बैंक छे एनु संपूर्ण सोल्यूशन मित्रों आपणे आ वीडियो में जोईशुं। तो खास चेनल में नवा होय तो चेनल सब्सक्राइब करी देजो, केम के आवी रीतना तमने आपणे अहींथी तमने तमाम धोरण 11 नुं तमाम मटीरियल मळशे અને આ એ સિવાય આમની પીડીએફ આપને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ચાલો મિત્રો વાત કરીએ વિભાગ એની કે ભાઈ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે। તો જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગોટફ્રીડ એક્રેનહોલ્ડ દ્વારા। નેક્સ્ટ, સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટે મહારથીઓના એક નીચેના પૈકી કયા કોણ હતા? तो એનો જવાબ આવશે લાપ્લાસ। ત્રીજો સવાલ, ગણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ છે? તો જવાબ આવશે કાર્લ પિયર્સન છે। નેક્સ્ટ, ચોથો સવાલ છે, ભારતીય આંકડાશાસ્ત્રમાં સંસ્થાની સ્થાપનામાં કયા શહેરમાં થઈ? તો જવાબ આવશે ઓપ્શન સી, કલકત્તામાં। નેક્સ્ટ પ્રશ્ન છે, માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટે યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો જોઈએ એમનો જવાબ કયો આવશે, તો કે જવાબ આવશે બી, રૂબરૂ તપાસ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓની વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડે છે? તો જવાબ આવશે પ્રત્યક્ષ તપાસ, એટલે કે ઓપ્શન સી આપણો જવાબ આવશે। સાતમો સવાલ, તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની યોગ્ય રીત કઈ છે? તો શું આવશે પ્રત્યક્ષ તપાસ। આઠમો સવાલ, નીચેના પૈકી કયો ચલ અસતત છે? તો એમાં જવાબ આવશે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા। નવમો સવાલ છે, નીચેના પૈકી સતત ચલ કયો છે? તો જવાબ આવશે મિત્રો વ્યક્તિની માસિક આવક। દસમો સવાલ, વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો જવાબ આવશે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ। આગળ વધીએ। હા મિત્રો, જો તમારે હજી ચેનલમાંથી બીજા વિષયના વિડીયો જોવા હોય તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો। સરસ મજાનું ગુજરાતી છે, ઇકોનોમિક્સ છે, તો આવા વિષયોના તમામ વિષય તમામ મટીરિયલ છે એ ત્યાં ક્યાંથી મળશે એ પણ ચર્ચા કરીએ। અને આ જે છે એ વિડીયો છે તમે આપણે યુટ્યુબ ચેનલમાંથી પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો। હા ઇવન મિત્રો, આપણે આર્ટ્સના પણ વિષયોના મૂકેલા છે તો એ પણ તમે ત્યાં જઈને જોઈ શકશો। હા એસપીસીસી બીએ એનું પણ મટીરિયલ છે અને એને પણ એકમ કસોટીના પેપરો મૂકાશે તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો। નેક્સ્ટ, સમિષ્ટ વ્યાખ્યાયિત કરો, એટલે કે સમિષ્ટ છે એની વ્યાખ્યા આપણે આપવાની છે। તો મિત્રો બધું તો આપણે લખી નહીં શકીએ પણ હું બોલું છું એટલે તમારે જવાબ સાંભળી લેવાનો છે અને એ આધારે લખી શકશો કે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને તે અભ્યાસ માટેની સમિષ્ટ કહેવામાં આવે છે। તો ખાસ તમામ એકમોના સમૂહને આવશે સમૂહને અભ્યાસ માટેની સમિષ્ટ કહેવામાં આવે છે, જેમ કે વસ્તી ગણતરીની તપાસમાં દેશના તમામ નાગરિકોનો સમૂહને સમિષ્ટ કહેવાય, આ એનું ઉદાહરણ પણ છે। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2, નિર્દેશ વ્યાખ્યાયિત કરો, તેનો જવાબ આવશે સમિષ્ટમાંથી કોઈ યાદચ્છિક રીતે પસંદ કરાયેલા એકમના સમૂહને નિર્દેશક કહેવાય છે। એટલે કે ફરીથી બોલું છું, કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમના સમૂહને શું કહેવાય છે? નિર્દેશ સમૂહ કહેવામાં આવે છે। જેમ કે કોઈ શાળામાં 900 વિદ્યાર્થીઓના સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 90 વિદ્યાર્થીઓનો સમૂહ, એને નિર્દેશક કહેવાય। ત્રીજો સવાલ છે, ગુણાત્મક માહિતીની વ્યાખ્યાયિત કરો, તો ગુણાત્મક ચલ પરના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે। અવલોકનના સમૂહને શું કહેવાય છે? ગુણાત્મક માહિતી, જેમ કે કારખાનામાં કામ કરતા કારીગરોના શિક્ષણ સ્તરની માહિતી। ચોથો સવાલ છે, પ્રાથમિક માહિતીને વ્યાખ્યાયિત કરો, તો જોઈએ એમનો જવાબ,
જ્યારે કોઈ અધિકારી અધિકત સંસ્થા કે સંશોધન પોતાની જાતે કે અન્ય કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત સંસ્થાની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. ફરીથી વ્યાખ્યા, તો કે જ્યારે કોઈ અધિકત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિને સંસ્થાની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે તેને પ્રાથમિક માહિતી કહેવાય. જેમ કે NSSO દ્વારા જે 10-10 વર્ષે મેળવવામાં આવતી ભારતની વસ્તી ગણતરીની માહિતી. પાંચમો સવાલ છે, ગૌણ માહિતીની વ્યાખ્યાયિત કરો. તો કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધન બીજી કોઈ સંસ્થા કે સંશોધકને એકઠી કરેલી માહિતીનો ઉપયોગ કરી તેનો અભ્યાસ માટે કરે ત્યારે તેને અધિકૃત સંસ્થા કે સંશોધનકારોની માહિતી ગૌણ માહિતી કહેવાય. એટલે કે જે પ્રાથમિક માહિતી છે એની જે મટીરિયલનો ઉપયોગ કરીને જે છે એ કામ કરે, રિપોર્ટ કરે, તો એને શું કહેવાય? તો કે ભાઈ સંશોધક માહિતી અથવા ગૌણ માહિતી કહેવામાં આવે છે. જેમ કે વસ્તી ગણતરી મેળવવાની માહિતી હોય એનો ઉપયોગ કરી કોઈ સંસ્થા કે સંશોધક પોતાના અભ્યાસ માટે કરે તો તેનો ગૌણ માહિતી કહેવાય. એટલે કે આપણે જે વસ્તી ગણતરી આવશે પ્રાથમિક આવશે, એનો ઉપયોગ કરીને કોઈ બીજા કરશે તો ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીના બે ઉદાહરણો આપો. તો એક તો હમણાં આપણે જોઈ ગયા મિત્રો, તો કે NSSO દ્વારા જે દર 10 વર્ષે છે એ વસ્તી ગણતરી થાય છે, તો આ એક એનો વસ્તી ગણતરીની માહિતી એક પહેલું ઉદાહરણ થયું. અને બીજું ઉદાહરણ કયું થશે? તો કે ISAR તો એના દ્વારા છે એ દર વર્ષે ભારતની ખેતી વિશે એક માહિતી આપવામાં આવે છે, મેળવવામાં આવે છે. તો આ બંને એના પ્રાથમિક માહિતીના ઉદાહરણો થઈ ગયા. નેક્સ્ટ સાતમો સવાલ છે, અસતત ચલની વ્યાખ્યા આપો. તો કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવાય. બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય, નિશ્ચિત એટલે ચોક્કસ કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે એમ હોય તો એને કેવો કહેવાય? અસતત ચલ. તો નેક્સ્ટ એ પૂછે સતત ચલની વ્યાખ્યા આપો. તો કે જે ચલ બે સીમાઓ વચ્ચેની માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરી શકે તો તેને તે ચલને કેવું કહેવાય? સતત ચલ કહેવાય. નવમો સવાલ, વર્ગીકરણ એટલે શું? તો કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવામાં આવે અથવા ગોઠવવાની ક્રિયાને શું કહેવાય? તો કે વર્ગીકરણ કહેવાય છે. એટલે કે જે અવર્ગીકૃત માહિતી હોય સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો તેને કેવી કહેવાય? વર્ગીકૃત કહેવાય. નેક્સ્ટ વર્ગીકરણના પ્રકારો જણાવો. તો તમને એ પ્રકાર આપણે અહીં લખવાના છે. તો પહેલું છે, કઈ રીતના વર્ગીકરણ થઈ શકે? તો કે સંખ્યાત્મક વર્ગીકરણ, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. અને બીજું છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો આ રીતના એના બંનેના ઉદાહરણો થશે. આગળ વધીએ એ પહેલાં જોઈએ કે આની PDF આપને ક્યાંથી મળશે. તો મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે. તો આ એપ્લિકેશનની લિંક તમે છે ને એ પ્લેસ્ટોરમાં જઈને પણ ડાયરેક્ટ, હા ઘણા એમ કહેશે ત્યાંથી નથી ખબર પડતી, તો પ્લેસ્ટોરમાં જઈને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની. આ નામ છે ને આ એનો લોગો છે, ઇન્સ્ટોલ કરશો એટલે મોબાઈલ નંબર દ્વારા એને વેરીફાઈ કરી લેવાની, એટલે આવું હોમ પેજ આવશે. હવે અહીંયા શું મળશે? તો કે ધોરણ 11 ઇકોનોમિક્સ BA એનું પાર્ટ વાઇઝ રંગીન મટીરિયલ શોર્ટકટ સાથેનું અહીં મળી જશે. ઇવન જ્યારે પરીક્ષા આવશે તો ત્યારે પેપરો એના સોલ્યુશન પણ અહીંયા મૂકવામાં આવશે. અહીંયા જશો તો તમને એકમ કસોટીની PDF મળી જશે બધી, એની પર ક્લિક કરશો. હવે અહીંયા જશો તો ધોરણ વાઇઝ તમને લિસ્ટ ખુલશે. તમે જે તે ધોરણ, જો અહીંયા આપણે ધોરણ 3-12 છે, તો તમે જે તે ધોરણ ઉપર ક્લિક કરશો એટલે એના વિષયનું લિસ્ટ ખુલી જશે. તો તમારે જે તે વિષયમાં જવું હોય તો એના જશો એટલે પાઠનું લિસ્ટ ખુલશે. અને જે પાઠમાં જવું હોય એટલે ત્યાં તમને પાઠની સમજૂતી, એના સ્વાધ્યાય આવતા હોય તે આવી રીતના તમામ મટીરિયલ તમને છે આપણે અહીંથી ચેનલમાંથી મળશે. તો ખાસ તમે મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3-12 સુધીનું મટીરિયલ છે તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને પણ તમે જાણ કરી શકો છો. મિત્રો, આગળના જે પ્રશ્નો છે એ બે ગુણના પ્રશ્નો છે.
પછી અહીંયા જો તમને આપે છે હા ચાર ગુણના પ્રશ્ન છે દરેકના ચાર ગુણ તો આ રીતના મિત્રો તમને સંપૂર્ણ પેપર છે એનું તમને માહિતી છે એ મળી ગઈ એટલે કે શોર્ટ ક્વેશ્ચનના આપણે તમામ માહિતી મેળવી છે અને બાકીના તમે છે એ જાતે કરી શકો છો કેમ કે આ બાકીના આપણે સ્વાધ્યાયમાંથી જ બેઠા સવાલો હોય છે તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ અને બીજા વિષયની પણ તમે પ્લેલિસ્ટમાં જઈને તમે છે એ વિડીયો જોઈ શકશો એકમ કસોટીના તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ